लेट्स स्टार्ट न्यूमेरिकल प्रॉब्लम नंबर 6. હવે આપણે ખબર છે કે કોઈ પણ એક સોલિડ ફિગર છે, એક રિજિડ બોડી છે, તો એનું વેઇટ ક્યાં હોય? એના જે ડાયગોનલ છે ઇન્ટરસેક્ટ કરે ત્યાં એનું વેઇટ હોય. બાય ડિફોલ્ટ એનું વેઇટ ત્યાં હોય જ. પછી કોઈ વેઇટ લટકાડો કે ના લટકાડો, એનું વેઇટ એકદમ સપોઝ 100 સેન્ટીમીટરની સ્કેલ છે, આ 100 સેન્ટીમીટરની સ્કેલ છે, આ 0 છે, અહીંયા 100 છે, તો જ્યાં 50 સેન્ટીમીટર આવે ને ત્યાં એનું વેઇટ કોન્સન્ટ્રેટ થયેલું હોય, ફર્સ્ટ ચેપ્ટર છે એમાંથી કયા ટાઈપના સમ પૂછાય છે ધીસ ટાઈમ, કે જે ફલક્રમ વાળા છે, જે રોડ વાળા સમ્સ છે, જે હવે આજે અત્યારે આપણે કરીએ છીએ એવી ટાઈપના સમ સૌથી વધારે પૂછાય છે. નાઉ યુનિફોર્મ મીટર સ્કેલ પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 6. યુનિફોર્મ મીટર સ્કેલ સ્કેલ is balanced at 40 cm. એટલે કે ફલક્રમ જ્યાંથી ઊંચું નીચું થાય છે બંને બાજુ હલે છે એ ત્યાં બેલેન્સ કરે છે 40. યાની મીટર સ્કેલ ને એક્ઝેક્ટ સેન્ટરમાં બેલેન્સ નથી કરવી, 40 સેન્ટીમીટર એટલે કે આ એક મીટર સ્કેલ છે તો અહીંયા 0 આવે, 0 સેન્ટીમીટર, અને આ 100 સેન્ટીમીટર યાની મીટર સ્કેલ 1 મીટર, અને અહીંયા 50 સેન્ટીમીટર હોય, અહીંયા 40 સેન્ટીમીટર છે, તો ત્યાં એને બેલેન્સ કરેલી છે કે ફલક્રમ અહીંયા લગાડ્યું છે કે આની આજુબાજુમાં સ્કેલ છે એ કરે છે. વેન વેઇટ ઓફ 25 ગ્રામ ફોર્સ, વેન વેઇટ, વેઇટ ઇઝ ફોર્સ, ફોર્સ ઇઝ વેઇટ, વેઇટ ઓફ 25 ગ્રામ ફોર્સ એન્ડ 10 ગ્રામ ફોર્સ are suspended at 5 cm and 75 cm mark. Calculate the weight of the meter scale. Calculate weight of meter scale. Okay? Meter scale. હવે તમારે જોવાનું કે 100 સેન્ટીમીટર છે તો 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર માં વેઇટ ઓફ મીટર સ્કેલ હોય બાય ડિફોલ્ટ એનું પોતાનું સેન્ટર પોઈન્ટ માં. ઓકે, એન્ડ યુનિફોર્મ મીટર સ્કેલ ઇઝ બેલેન્સ્ડ એટ 40 સેન્ટીમીટર, એટલે 40 સેન્ટીમીટર માં ફલક્રમ છે, એન્ડ વેઇટ ઓફ 25 ગ્રામ ફોર્સ એન્ડ 10 ગ્રામ ફોર્સ આર સસ્પેન્ડેડ એટ 5 સેન્ટીમીટર, આ 0 5 સેન્ટીમીટર તો અહીંયા હોય, તો 5 સેન્ટીમીટર માં કેટલું વેઇટ છે? 25 ગ્રામ ફોર્સ અને વેઇટ કહેવાય, એન્ડ 10 ગ્રામ ફોર્સ એટલે 75, એટલે અહીંયા 75 અહીંયા આવે ત્યાં 10 ગ્રામ ફોર્સ છે. કેલ્ક્યુલેટ ધ વેઇટ ઓફ અ મીટર સ્કેલ. તો તમારે જ્યારે પણ ફલક્રમ છે, આ ફલક્રમ છે, ઓકે, ફલક્રમની બાજુમાં, પણ ફલક્રમની આ બાજુમાં અહીંયા વેઇટ છે, આ કયું વેઇટ કહેવાય? આ વેઇટ થયું ક્લોકવાઇઝ મોમેન્ટ થયું કહેવાય, અને આ વેઇટને લીધે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, સો ટોટલ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, ટોટલ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, કારણ કે એન્ટી ક્લોકવાઇઝ ફલક્રમ છે, ફલક્રમ છે એની બાજુમાં એન્ટી ક્લોકવાઇઝમાં એક જ વેઇટ છે, પણ ક્લોકવાઇઝમાં બે વેઇટ છે, સ્કેલનું પોતાનું વેઇટ અને એક બીજું વેઇટ લટકાડ્યું છે, એ બે વેઇટ છે. તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ ટર્નિંગ પોઈન્ટ, એની ફલક્રમ ફોર્સ કેટલો લગાડ્યો છે? 25 ગ્રામ ફોર્સ. એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ ફલક્રમ, ચલો આ 40 છે અને આ 5 છે, તો આટલું ડિસ્ટન્સ કેટલું હોય?
40 माइनस 5 दैट इज 35 सेंटीमीटर થાય ને એ બને વચ્ચે ફલક્રમ અને જે વેઇટ છે લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ છે એ વચ્ચે નું ડિસ્ટન્સ 35 સેન્ટીમીટર 35 સેન્ટીમીટર એની 25 ઇન્ટુ 35 ઇઝ 875 ગ્રામ ફોર સેન્ટીમીટર ઇઝ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ નાઉ ટોટલ ક્લોકવાઇઝ મોમેન્ટ इक्वल टू चलो वेट डब्ल्यू यानी स्केल नो પોતાનો વેટ डब्ल्यू इनटू डिस्टेंस એનો ડિસ્ટન્સ કેટલું છે ફલક્રમથી આ 40 છે અને આ 50 છે डब्ल्यू નો વેટ એટલે 10 છે ફલક્રમથી નો વેટ 10 છે પ્લસ કારણ કે ક્લોકવાઇઝ માં બે ફોર્સિસ લાગે છે 10 ગ્રામ ફોર્સ યાની ફોર્સ અહીંયા F1 W1 અહીંયા F1 F2 તમે બધા નામ આપી શકો W1 યા W2 આ W तो W અહીંયા W2 તો W2 છે તો એનું આ ડિસ્ટન્સ કેટલું થાય 75 માઈનસ 40 35 સેન્ટીમીટર અને W2 કેટલું છે 10 ગ્રામ ફોર્સ એટલે આ નેક્સ્ટ સ્ટેપ માં લખવાનું પણ હું અહીંયા લખી નાખું છું સો 10W પ્લસ 350 ગ્રામ ફોર્સ સેન્ટીમીટર But as the meter scale is in a horizontal position, it is balanced at a 40 centimeter mark. So, and total clockwise moment and total anti-clockwise moment is equal. So, abane lakhwanu tamane statement lakhwanu total clockwise moment equal to total anti-clockwise moment. So, 875 tamane statement lakhwanu bhai 10W plus 350. So, 875 minus 350. Upon 10, that is the W. And what is W? W E is 50 centimeter. It's the weight of meter scale. So 875 minus 350 divided by 10 is 52.5. 52.5. हमें जो है ना weight क्या unit में है? Gram force में है. तो अभी gram force है. 52.5 gram force. 52.5 gram force. ऑडिट फलक्रम છે ત્યાંથી લાઈન ડ્રો કરી દેવાની અને બંને સાઈડના વેઇટ જોઈ લેવાનો ઓકે When weight of 100 gram force is suspended, when weight of 100 gram force suspended from one end, where was the weight suspended? What is the weight of the meter scale? What is the weight of the meter scale? Okay, meter scale is meter scale itle 100 centimeter. One end is 0 centimeter, other end is 100 centimeter, and exactly at between 50 centimeter. Will be the weight of the meter scale. The meter scale is balanced at a 20 centimeter mark.
20 સેન્ટીમીટર માપમાં બેલેન્સ કરેલું છે કે ફલક્રમ લગાડેલું છે એટલે આ રીતે રાખો આ મીટર સ્કેલ છે નિયર રાખો એ ફલક્રમ લગાડો તો ઓબવિયસલી આ તો આમ ઝૂકી છે બનને આમ ઝૂકી કેમ છે કારણ કે એનું વેઇટ અહીંયા છે એક્ઝેક્ટ વચ્ચે રાખા હો તો એ સીધું રહે બંને સાઈડમાંથી કોઈ બી સાઈડ વેઇટ ન લગાડો અને બિલકુલ વચ્ચે ફલક્રમ લગાડો તો એ બેલેન્સ રહે પણ સાઈડમાં ફલક્રમ લગાડીએ તો એ આમ ઝૂકી જાય કારણ કે એનું વેઇટ છે વેઇટ છે એટલે એ એક વેઇટ છે તો એને બેલેન્સ કરવી છે આમ ઝૂકી ગઈ છે બરોબર એ ફલક્રમથી તો એને સીધી કરવી હોય તો ઓબવિયસલી મારે અહીંયા બીજું વેઇટ લગાડવું પડે તો હવે એવું કહે છે કે વેર મસ્ટ વેઇટ સસ્પેન્ડેડ એક છેડે લગાડેલું છે એન્ડ એક છેડો એન્ડ પોઈન્ટ એક એન્ડ પોઈન્ટ અહીંયા છે બીજું એન્ડ પોઈન્ટ અહીંયા છે તો ક્યાં વેઇટ લગાડીશું 100 સેન્ટીમીટરમાં લગાડીશું કે 0 સેન્ટીમીટરમાં લગાડીશું તો એ સીધી થઈ જાય ફરીથી કઈ જગ્યાએ ઓબવિયસલી એટ ઇઝ 0 બીકોઝ ઓલરેડી ફલક્રમની બીજી સાઈડ અહીંયા વેઇટ છે તો અહીંયા વેઇટ તો weight must be suspended at 0 cm mark the first no answer where must weight suspended the no answer is weight must be suspended at 0 cm mark to balance the meter scale and it kitlu che 100 gram force 100 gram force and 100 gram force ye lagadi gayi to seedhi thi jayi che and you have to find the weight of the meter scale to fulcrum ki line draw kari do तो आ फोर्स છે ને આ વેઇટ છે w1 અને w છે તો અહીંયા લાઈન ડ્રો કરી એક ડોટેડ લાઈન એકદમ લાઈટ લાઈન ડ્રો કરી દેવાની એટલે તમને ખબર પડે કે કયા ક્લોકવાઇઝ છે કયા એન્ટી ક્લોકવાઇઝ છે આ કયું થાય એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને આનું ક્લોકવાઇઝ મોમેન્ટ સો ટોટલ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આનો આન્સર લખવાનો ભાઈ હું બોલી ગઈ ટોટલ એન્ટી ક્લોકવાઇઝ moment is equal to force into perpendicular distance from the fulcrum force is equal to w1 into perpendicular distance what is w right 100 gram force is a force and perpendicular distance from the fulcrum 20 minus 0 that is 20 yani 2000 gram force centimeter ka kya centimeter hai the total anti clockwise moment now total clockwise moment force into perpendicular distance force is w w is for the weight of the meter scale and the weight of the meter scale that I want to find in this question and the perpendicular distance from the fulcrum is 50 minus 20 is 30 gram force centimeter but as this meter scale is in a balanced force position balanced condition so total anti clockwise moment and total clockwise moment sarkha hai to bane compare kariye 2000 is equal to w into 30 so 2000 upon 30 equal to w 0 0 cancel 26 are 66.67 so w is equal to 66.67 gram force હવે તમને એવું કે કે એક એક મીટર સ્કેલ છે અને એને 55 0 છે આ 100 છે અને એને 55 સેન્ટીમીટરમાં બેલેન્સ કરવી છે તો એનું વેઇટ તો કેમ એક્ઝેક્ટ 50 માં એનું વેઇટ હોય અહીંયા આપણે ફલક્રમની લાઈન ડ્રો કરી દીધી બરાબર તો આપણે બીજું વેઇટ ક્યાં લગાડવું જોઈએ એને બેલેન્સ કરવા માટે કારણ કે અહીંયા ફલક્રમ લગાડેલો છે તો વેઇટ તો બીજી સાઈડ છે ને સો આ જે મીટર સ્કેલ છે આ સાઈડ ઝૂકી જશે હવે અહીંયા કમ્પલસરી તમે હું કે એક છેડે તમે વેઇટ લગાડવાનું છે તો કે સમજવાનું ભાઈ એક સાઈડ અહીંયા ઓલરેડી આ સાઈડ વેઇટ છે આ સાઈડ ઓલરેડી વેઇટ છે તો વેઇટ આ આ એન્ડ પોઈન્ટ પર લગાડવું પડે આ મીટર સ્કેલને સીધી કરવા માટે હવે કયા છેડે લગાડવું એ તમારે નક્કી કરવાનું કે કઈ જે સાઈડ વેઇટ હોય એની બીજી સાઈડે વેઇટ મૂકો તો એ સીધી થાય ઓકે
प्रैक्टिस प्रॉब्लम नंबर सेवन. अ यूनिफॉर्म मीटर स्केल ऑफ वेट 50 ग्राम फोर्स इज बैलेंस्ड एट एट 60 सेंटीमीटर मार्क. यानी फलक्रम छे ए 60 सेंटीमीटर मार्क पर छे. व्हेन द वेट ऑफ 15 ग्राम फोर्स इज सस्पेंडेड एट 10 सेंटीमीटर मार्क, व्हाट मस्ट अ वेट ऑफ 100 ग्राम फोर्स suspended to balance? And it is balanced at a 60 centimeter mark. 60 centimeter mark ma balance karein. So, ek liye aap palkram chhe. Yahan di line draw kare dite. Itle aap aajnu anti clockwise, clockwise movement. When the weight of 15 gram force is suspended at 10 centimeter mark, karu 15 gram force. Already as I bare weight khel gaya. સ્કેલ નું પોતાનું બી વેઇટ આ ફલક્રમ છે, આ ફલક્રમ ની લાઈન છે, અને એની એક જ સાઈડ વેઇટ ઓફ ધ મીટર સ્કેલ એઝ વેલ એઝ 15 ગ્રામ ફોર્સ એટ 10 સેન્ટીમીટર. તો ઓબ્વિયસલી હવે તો ખબર પડે ને કે ક્યાં લગાડવાનું, મેને બેલેન્સ કરવા માટે બીજી છેડે લગાડવાનું, પણ કેટલા સેન્ટીમીટર માર્ક માં, ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. વોટ મસ્ટ અ વેઇટ ઓફ 100 ગ્રામ ફોર્સ ક્યાં લટકાડવાનું ને કા કેટલા સેન્ટીમીટર માર્ક માં, ખબર નથી, ક્યાંય પણ લટકાડી દો 100 ગ્રામ ફોર્સ. અને W1 કહીએ, ટોટલ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ, ચલો W ઇન્ટુ કેટલું ડિસ્ટન્સ છે, આ W લઈએ, W ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, W ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું થયું 60 માઇનસ 15 એની 10 પ્લસ W1 ઇન્ટુ, ચલો અહીંયા લગાડ્યું છે 10 સેન્ટીમીટર માર્કમાં, તો ફલક્રમથી 60 માઇનસ 10 એટલે કે 50 થાય, રાઈટ? તો 15 એટલે કે W1 ઇન્ટુ 50, રાઈટ? 60 માઇનસ 10 એની 50, W કેટલું છે 50, 15 ઇન્ટુ 10 plus 15 into 50, W1 is 15, you need 500, 15 5 up, 75, 750, 1250 gram force centimeter is the anti-clockwise moment. Now total clockwise moment, total ma to ek ach hai, kaki clockwise ma ek ach hai, total clockwise moment, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ ફલક્રમ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ W2, તમારે લખવાનું ભાઈ, હું લખતી નથી, W યાની 100 ગ્રામ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બટ એઝ ધ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને ક્લોકવાઇઝ મોમેન્ટ સરખા હોય, સો કમ્પેર કરો 1250 ઇક્વલ ટુ 100 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, સો 1250 અપોન 100 ધેટ ઇઝ અ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, સો 12.5 ઇઝ અ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ ફલક્રમ, એટલે ફલક્રમથી 12.5, ફલક્રમથી 12.5 આ ડિસ્ટન્સ હોય તો 60-70, દેટ ઇઝ ધ, આ કેટલું ડિસ્ટન્સ હોય 72.5 સેન્ટીમીટર,
માં સસ્પેન્ડ કરેલું હોય રાઈટ 72.5 સેન્ટીમીટર ધ 100 ગ્રામ ફોર્સ ઇઝ સસ્પેન્ડેડ ટુ બેલેન્સ ધ મીટર સ્કેલ તું વેઇટ ફાઇન્ડ કરવાનું હોય કાં તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 7 માં થર્ડ નંબર थर्ड एंड फोर बनने करा दिया अपने नंबर थ्री अ यूनिफॉर्म वुडन बीम अ यूनिफॉर्म वुडन बीम एबी 80 सेंटीमीटर लॉन्ग यानी मीटर स्केल नहीं है एंड इट्स वेट is 250 gram force is supposed on a wage is supposed on a wage wage એટલે હલકા wage એટલે કઈ પણ sharp વસ્તુ suppose on a wage as shown in the figure calculate greatest weight any maximum weight can be placed at A without tilting the rod એટલે કે રોડ ને ટિલ્ટ નથી દેવાનો એટલે કે રોડ ને બેલેન્સ કરવાનો છે ઓકે ચલો વુડન બીમ છે એઝ અ 80 સેન્ટીમીટર ધ 0 છે આ 80 છે તો એક્ઝેટ વચ્ચે 40 હોય ત્યાં એન ડબલ્યુ હોય એ તો હોય જ બાય ડિફોલ્ટ અ યુનિફોર્મ વુડન બીમ એ બી ઇઝ અ વુડન બીમ 80 સેન્ટીમીટર લોંગ એન્ડ વેઇટ ઇઝ ઇટ્સ વેઇટ ઇઝ 250 ગ્રામ ફોર્સ ઇઝ ગિવન જે વુડન બીમ છે એનો પોતાનો વેઇટ 250 ગ્રામ ફોર્સ ઇઝ સપોઝ્ડ ઓન અ વેજ at as a given in a figure figure માં આપેલું છે આ figure માં આપેલું છે કે ક્યાં વેજ છે વેજ એટલે ફલક્રમ ફલક્રમ અહીંયા લગાડ્યો છે at 10 સેન્ટીમીટર માર્ક અહીંયા 10 સેન્ટીમીટર માર્ક માં ફલક્રમ લગાડેલો છે ઓકે તો ફલક્રમ થી અહીંયાથી એક લાઈન ડ્રો કરી દો ડોટેડ લાઈન ડ્રો કરી દો તો આ ક્લોકવાઇઝ મોમેન્ટ અહીંયાથી મળી જાય હવે એવું કહે છે કે કેલ્ક્યુલેટ ધ ગ્રેટેસ્ટ વેઇટ મેક્સિમમ વેઇટ અહીંયા w વન છે એ કેટલું હોય કારણ કે એક વેઇટ તો અહીંયા છે એટલે ટિલ્ટ થઈ ગયો પણ હવે બીજું વેઇટ લગાડો એટલે સીધું થાય તો એ આગળ લગાડવાનું છે અહીંયા w1 સો ધેટ ધ રોડ ઇઝ ઇન હોરિઝોન્ટલ પોઝિશન યાની વિધાઉટ ટિલ્ટિંગ એ ટિલ્ટ ના થાય તો અહીંયા ટોટલ ક્લોકવાઇઝ મોમેન્ટ ટોટલ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અહીંયા લગાડી દઉં છું w1 ઇન્ટુ ચલો વેઇટ કેટલું છે જે મને ફાઇન્ડ કરવાનું છે w1 એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ફલક્રમ થી ડિસ્ટન્સ કેટલું 10 આ સાઈડ વેઇટ કેટલું 250 વેઇટ 250 ગ્રામ ફોર્સ અને ડિસ્ટન્સ કેટલું 40 માઇનસ 10 ધેટ ઇઝ 30 સો w1 ધેટ ઇઝ ધ મેક્સિમમ વેઇટ ઇઝ સસ્પેન્ડેડ એટ A ઇઝ 250 ઇન્ટુ 30 અપોન 10 ઇઝ 25 3 ઇઝ 75 750 ગ્રામ ફોર્સ ઇઝ ધ વેઇટ સસ્પેન્ડેડ એટ A and question number 4 and the last figure shows the uniform meter scale in uniform meter scale average of figure ma 0 सेंटीमीटर 100 सेंटीमीटर
અને એનું એક્ઝેક્ટ વેઇટ હોય 50 સેન્ટીમીટર અને ત્યાં વેઇટ લખી નાખવાનું W. પછી જોવાનું આગળ. ફિગર શોઝ યુનિફોર્મ મીટર સ્કેલ રૂલ વેઇંગ. એનું વેઇટ કેટલું છે? મીટર સ્કેલ વેઇટ 100 ગ્રામ ફોર્સ. Pivoted at O. A figure mark which is pivoted at O. 2 weight 150 gram force. 2 weight 150 gram force and 250 gram force. Hang from the middle scale shown in the figure. Hang. As shown in figure, हमने बताओ figure में shown in figure, you have to find total clockwise moment, second total anti-clockwise moment, clockwise moment. See. Difference between clockwise moment and anti-clockwise moment. And D. The distance from A, distance from O, O. Where 100 gram force weight should be suspend, should be suspend to balance it. ने balance करवा माटे क्या weight लगा रहे हो? जो ये एक meter scale छे, पहले एक वहाँ figure में आपने लिखे एक meter scale 0 and 100 and its weight is concentrated at a 50 centimeter mark. And from the fulcrum, fulcrum क्या आप बोलो छे exactly ना थी बतायो. Right?
तो आ नहीं लेगा टोटल एंटीक्लॉकवाइज मोमेंट इज फोर्स इनटू परपेंडिकुलर डिस्टेंस फोर्स इज 150 ग्राम फोर्स एंड परपेंडिकुलर डिस्टेंस इज 40 यानी 15 फोर्स आर 60 यानी 6000 ग्राम फोर्स એટલે આ મોમેન્ટ થયું 6000 ગ્રામ ફોર્સ એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ મોમેન્ટ થયું 5000 ગ્રામ ફોર્સ તો આ જે રોડ છે આ સાઈડ વધારે મોમેન્ટ છે એટલે રોડ આમ કેવી રીતે થઈ જશે રાઈટ જે સાઈડ 6000 ગ્રામ ફોર્સ છે તેને ફરીથી આપણે ડિફરન્સ બતાવવાનું છે ને ડિફરન્સ કેટલું છે સી નો આન્સર ડિફરન્સ બિટવીન ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ડિફરન્સ between clockwise moment and anti-clockwise moment equal to 6000 minus 5000 any 1000 gram force centimeter that is the difference હવે આપણે ખબર પડી કે ક્યાં ફલક્રમ છે આ સાઈડે વધારે મોમેન્ટ ઓફ ફોર્સ છે તો આપણે એને બેલેન્સ કરવા માટે આ વધારે બેલેન્સ આવું થઈ ગયું ને આ સાઈડ 6000 છે અહીંયા 4000 છે તો આપણે એને બેલેન્સ કરવા માટે અહીંયા કેમ લગાડવું પડે ને અહીંયા ફોર્સ લગાડીએ તો આ સીધું થાય કઈ સાઈડ અહીંયા એક છે ધ ડિસ્ટન્સ ફ્રોમ ઓ વેર ધ 100 ગ્રામ ફોર્સ ઇઝ સસ્પેન્ડેડ ખબર નથી ક્યાં હું એમ જ લગાડી દઉં છું અહીંયા 100 ગ્રામ ફોર્સ W1 છે એને 6000 કરવાનું ને અથવા તો એનું મોમેન્ટ ઓફ ફોર્સ જે ડિફરન્સ છે ને અહીંયા 6000 છે અહીંયા 5000 છે એટલે અહીંયા મોમેન્ટ ઓફ ફોર્સ કેટલું થવું જોઈએ 1000 થવું જોઈએ સમજમાં આવે છે અહીંયા 6000 છે 5000 તો આનું ભી 1000 મોમેન્ટ ઓફ ફોર્સ થવું જોઈએ તો અહીંયા લખવાનું કે લેટ ન્યુ વેઇટ સસ્પેન્ડેડ એટ x સેન્ટીમીટર ફ્રોમ ફલક્રમ સો ટુ મેક અપ 1000 ગ્રામ ફોર્સ સેન્ટીમીટર મોમેન્ટ ઓફ ફોર્સ કે જે ઓછું છે એટલું જાણું હોય તો પછી સીધું થઈ જાય તો મોમેન્ટ ઓફ ફોર્સ કેટલું જોઈએ છે બાકી છે મોમેન્ટ ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇનટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મોમેન્ટ ઓફ ફોર્સ 1000 છે નવું જે કર્યું એનું 1000 થવું જોઈએ ફોર્સ કેટલો લગાડ્યો છે ફોર્સ 100 ગ્રામ ફોર્સ એનાથી સસ્પેન્ડ કરીએ આપણે 100 ગ્રામ ફોર્સ તો 100 ગ્રામ ફોર્સ into perpendicular distance yani 1000 upon 100 that is the distance from the fulcrum that is distance from the fulcrum where what is the distance from o so o thi a o che o thi kitlu distance hovu joye 10 cm hoy to 1000 gram force centimeter moment thai etle ki aa rod che fari thi sidhu thai okay to distance is 10 cm from o 10 cm. Okay, here is the end of this first lesson. And you have to be calling tomorrow test mouse.